હેલો વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં હું રૂપલી ભાઈ આપનું સ્વાગત કરું છું. ધોરણ બીજો વિષય છે આપણો હિન્દી. પેજ નંબર આપણે પહોંચ્યા છીએ 41 ઓ. ચલો આ પેજ ખોલો ધોરણ બીના વિદ્યાર્થીઓ, અને પેન્સિલ ઇરેઝર પાસે રાખો. બને ત્યાં સુધી ભૂલ ન કરશો. અક્ષર ચોખ્ખા ચોખ્ખા કરજો. હું સરસ જો અહીંયા ઓખલી જે ઓ ગુલાબી કલરમાં આપ્યો છે ને, એ જ અહીંયા નીચે લખવાનો છે. જે ટપકા કરીને આપ્યું છે ને, કાંટો કરી નાખો. ચાલો, ઓખલી એટલે ખાંડણી, ઓઢણી એટલે ઓઢણી, ઓઢણી. ચાલો, ઓ છે એને કાંટો કરો. અહીંયા જે ટપકાવાળો આપ્યું છે, બરાબર બે શબ્દનું ગુજરાતી આપણે પછી લખીશું. ઓઢણી, ઓઢણી. ચાલો કાંટો કરી નાખો. પછી બીજો પ્રશ્ન છે, વાંચો અને લખો. તો ચાલો, જે ટપકાવાળા હોય પછી બધાય મારી સાથે ઘાટા કરતા જાઓ. તમારી શ્વાની અંદર અને ઓ ને ઘાટો કરી નાખો. જે ટપકા આપ્યા છે ને, ચાલો એટલે આપણને ઓ લખવાનું મહાવરો થઈ જાય, બરાબર. તો ચાલો લખો ઓ બધાય. અહીંયા છે બે બે વિદ્યાલય લખી છે, એમાં તમારે તમારી જાતે લખવાનું છે. ઓ બે વિદ્યાલય ની વચ્ચે ઓ જોઈએ લખેલો, માથે માત્રા કરવાની નહીં ભૂલશો. ચલો, અહીંયા પણ બીજી લાઈન ની અંદર પણ ઓ ઘાટો કરવાનો છે. તમારે જેમ છાપેલું આપ્યું છે એમ જ પેન્સિલ ફેરવજો, જેથી કરીને ઓ કેવો લાગે સરસ મજાનો. અહીંયા ફરીથી લખવાનો છે આખો ઓ, બરાબર. તો અહીંયા પણ ચાર વાર તમારે જે લખવાનો કીધો છે બે દુનિયા લાઈન વચ્ચે લખી નાખો ઓ. તો ઓ કેવી રીતના બની? ક વત્તા પા નું માત્ર બરાબર કો. આપણે જયારે સ્વર ઉચ્ચારીએ ને, તમે કહો બોલતા શીખવાડો ને કો, તો એની પાછળ અ લાગે છે. તો અહીંયા કો કો બોલીએ તો ક ની સાથે ઓ છે એ જોડાય છે. ક છે એ શબ્દ છે, અ છે એ સ્વર માંથી નીકળે છે, વ્યંજન, બરાબર. સ્વર અને વ્યંજન બે શીખવાનું છે. તો આ જે સ્વર છે અ આ ઈ, એ આપણે ઉદ્ગારમાં જ નીકળે છે. તમે કો બોલો છે ઓ, તો તરત એની સાથે ઓ આવી જાય. તો ચાલો, અહીંયા આપણે કો વાળો ટપકો શીખવાનો છે. જો તમારી શ્વાની અંદર આવી રીતના લખવાનું થશે, તમારે ટપકા વાળી લાઈન ઘાટી કરી નાખો. પછી બે લાઈન આપી છે દુધિયાની, બે લાઈન ની વચ્ચે આખો કક્કો બબે વાર તમારે લખવાનો છે. લાઈન ની નીચે નીચે જ લખતા જાજો, જેથી કરીને કક્કો આપણને વ્યવસ્થિત રીતે ત્રણ વાર લખેલો, ચાર વાર લખેલો દેખાય. એક વાર ઘાટો કરેલો, એક વાર છાપેલો આપ્યો છે, બે વાર તમારે લખવાનું છે. તો ચાલો લખતા જજો તમે પણ, બરાબર. પહેલા જો હિન્દીની માત્રા તો કરવાની ભૂલવાની જ નહીં. લીટી આપી હોય તો ભલે, ન આપી હોય તો ભલે, પણ પેન્સિલથી લીટી કરવાની જ, બરાબર. ઓ કો બો ની કાનો માત્ર ઓ, હલી કાનો માત્ર ઓ, ચલી કાનો માત્ર કરવાનો, છલી કાનો માત્ર છો, જની કાનો માત્ર જો, ઝની કાનો માત્ર ઝો, ટો ઠો ડો ટો, ણ તો થો દો ધો નો પો પો બો પો મો યો. આવી રીતે માત્ર લગાડી અને તમારે કક્કું બોલવાનું છે. રો, એ રો કીધું તો રો આવડતું ત્યાં નહીં. રો કાનો માત્ર વાળો બોલવાનો છે અને લખવાનો છે. રો આપણે કોઈ એમ કહીએ કે રો, તો એટલે રો આવડે ને, એ રો. તો જો આપણને શબ્દ આવડશે ને વાંચતા આ જે કક્કો, તો જ તમે શબ્દ વાંચી શકશો, બરાબર. લો વો શો 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 હો શો નો રો શો, બરાબર. તો આવી રીતે કક્કો તમે લખતા જાઓ અને બોલતા જાઓ. પેજ નંબર 41 અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ.